ओंकार बिंदु संयुक्त नित्यम ध्यायन्ति योगिना कामदं मोक्षदचे ओंकाराय नमो नमः। आज नि 16 नवंबर एक पत्रकार दिवना शुभ शुभकामनाओं दरेक पत्रकार मित्रों ने। आज हमारे ज्ञाती समाज उतारा मंडल ने एक पत्रकार परिषद योजी अने प्रमुख स्थान है हमारे देवानंद भाई सोलंकी भावेश भाई ने तमाम ट्रस्टीओ से अँ हाजरत है। ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ છે, પણ સૌ વિશેષ મારે એ કહેવું છે કે ગિરનારની લીલી પરિક્રમા અને મહાશિવરાત્રિનો મેળો અને ત્રીજું આ રોપવે યોજના છે એ ઝડપથી બને, પણ સૌ વિશ્વાસ ભવનાથ તળેટીના જે પાયાના પ્રશ્નો છે એ પ્રશ્નો છે કે ભવનાથ તળેટીમાં એક કાયમી બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ અને લારી ગિલ્લાવાળાઓને કાયમી એક સ્થાનની જગ્યાએ અપાઈ જાય અને જે કાંઈ ઉતારાની જગ્યાઓ છે એને કાયમી ધોરણે એને નામ અને કાયમી ધોરણે એને કરી દેવા, એના નંબરો આપવા કે જેનાથી એક ઉતા આવનારી જે સેવાભાવી સંસ્થાઓ છે જે બહારથી પણ અહીં આવી અને જૂનાગઢને આર્થિક સદ્ધરતા, એક આધ્યાત્મિકતા, એક સેવા, આ બધા બહારથી લોકો આવી અને જો જૂનાગઢમાં આટલી બધી સેવાના માધ્યમથી અડો મોટો મેળો પૂર્ણ થાય છે એનો મુખ્ય યશ આ સેવાભાવી સંસ્થાઓને છે કે જે બહારથી આવી અને પણ આ અન્નક્ષેત્રો ચલાવે છે અને આવા અન્નક્ષેત્રોના માધ્યમથી પબ્લિકની જે પ્રાથમિક સુવિધાઓ છે જેવી રીતે ભોજન, આવાસ, નિવાસ, આ બધું આવનારા ઉતારા મંડળોના માધ્યમથી આ મેળો સર્જશે, પણ આમાં જો સરકારશ્રી પણ થોડું અંગત રાખી આમ હમણાંમાં અમારે એક સાધુ સમાજનો એક બોર્ડ એટલે કે પ્રતિનિધિત્વ લઈ અને અમે સરકારશ્રી પર રજૂઆત કરી છે કે આ શિવરાત્રિના મેળાને મન્યકુંભ જાહેર કરવો, તો સરકારશ્રી અમને એક આશ્વાસનના રૂપમાં અને બાંહેધરી આપી છે કે ચોક્કસ કરજો, પણ અમે પણ સરકારશ્રીને કહે છે કે આવનારી સરકાર એ મહાશિવરાત્રિના મેળાને કુંભમેળો જાહેર કરે અને ગિરનાર ઓથોરિટી બોર્ડ બને કે જેનાથી ગિરનારનો વિકાસ થાય અને ગિરનારના વિકાસથી આપણી આધ્યાત્મિકમાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, આપણા સંસ્કૃતિના મૂલ્યો જળવાઈ રહે, કારણ કે ભવનાથ તળેટી એ પર્યાવરણની સાથે સાથે આધ્યાત્મિક ભૂમિ છે, તપસ્યા સાધનાની ભૂમિ છે, તો બહારથી આવનારા લોકોને માનસિક શાંતિ, આધ્યાત્મિક શાંતિ અને પાયાના વ્યવસ્થા જે છે એ પણ મળી રહે એના માટે સરકારશ્રી વિચારવું જોઈએ. બીજી વાત એ છે કે જેવી રીતે વૈષ્ણોદેવી છે, ઘણા બધા ગેસ્ટ હાઉસ છે કે જે આવનાર યાત્રિકને રહેવા માટેની સગવડતા મળે છે, તો ભવનાથ તળેટીમાં એક પણ સરકારી ગેસ્ટ હાઉસ નથી કે જે આમ જનતા માટે ઓછા દરના ભાવે એમને રહેવાની સગવડતા મળતી હોય, તો સરકારશ્રીને એ પણ ખાસ કહેવાનું છે કે એવું એક પણ અહીંયા આવાસ બને કે જેનાથી આવનાર યાત્રિકને પૂરી સુવિધા મળે અને આ ભવ શિવરાત્રિનો મેળો અને પરિક્રમાને જ્ઞાતિ ઉતારા મંડળ જે છે એને સહયોગી બને, એમને સાથે રાખી અને સંકલન કરી અને પાયાના પ્રશ્નોને ઉકેલે એ ભગવાન પાસે પ્રાર્થના. જય ગિરનારી ઓમ નમઃ.